વિદ્યાર્થી મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર મારે આ યુટ્યુબ ચેનલ પર તમે સૌ જોડાયેલા છો અને ઘણા લોકો પણ એ વિડીયોને જુએ છે તો આજે એક વિનંતી છે કે તમે ચેનલને શેર કરો તમારા કોઈ પ્રશ્ન હોય તો એ કમેન્ટમાં જણાવો અને તમારા એ પ્રતિભાવો મળશે તો વધારે ખબર પડશે અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને વધારેમાં વધારે લોકો સુધી એ પહોંચાડો લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓ છે એમનું જે શિક્ષણ છે એમાં આજે ઓનલાઈન શિક્ષણ છે એ ખૂબ મહત્ત્વનું છે તો તમારા વિદ્યાર્થી મિત્રો છે એ બધા સાથે લિંક છે એ શેર કરી ચેનલને વધારે પહોંચતી કરો થોડાક સમયમાં જ વ્યાકરણના અને અન્ય મહત્ત્વના ટોપિક છે એના વિડીયો પણ આ યુટ્યુબ ચેનલ પર મૂકાવવાના શરૂ થઈ જશે તો બધાને તમે શેર કરશો ભણીએ પાઠ ધોરણ દસનો છત્રી તો લેખક રતિલાલ બોરીસાગર સાહેબ છે એ ખુદ પોતે જ વાત કરતા હોય કે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા માટે શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને એક નાની નાજુક છત્રી બતાવવા માટે દુકાનદારને મેં કહ્યું દુકાનદારે જુદી જુદી સાઈઝની કેટલીક છત્રીઓ બતાવી એક શ્યામલ શ્યામા છત્રી છે એ મને ગમી એટલે લેખક કહે છે કે શ્યામલ શ્યામા શ્યામલ એટલે કે કાળી એવી છત્રી છે એ લેખકને ગમી અને લેખકે એ છત્રીને જ ખરીદી દુકાનદાર છે એ ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે અને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું એટલે લેખકને એમ થયું કે કદાચને આ દુકાનદાર છે મારી સામે કંઈક જોવે છે શું હોય એ કંઈક એના મનમાં પ્રશ્ન છે દુકાનદાર છે એના મનમાં કાંઈક પ્રશ્ન એ સળવડે છે કદાચ ને કોઈ ગ્રાહક છે ઉધાર લઈ છત્રી ઉધારે લઈ ગયો હશે અને મારા જેવો જે દેખાતો હશે તો શું થશે એવા વિચારે હું તો ગભરાયો લેખક છે અને મનમાં એમ થઈ કદાચ ને કોઈ મારા જેવો જ દેખાતો ચહેરાવાળો કોઈ વ્યક્તિ છે ઉધારે છત્રી લઈ ગયો હશે અને પાછો ડોકાયો હશે નહીં રૂપિયા આપવા તો હું એના જેવો દેખાતો હોય છે અને આ દુકાનદાર છે એ મને એ જ વ્યક્તિ સમજી બેઠો છે કે શું એટલે ગભરાય છે અને છત્રીના પૈસા ઝડપથી આપી અને છત્રી લઈ અને ત્યાં ત્યાંથી ચાલતા થવાનું કરે છે ત્યાં દુકાનદારથી રહેવાયું નહીં અને પૂછે છે કે સાહેબ તમે ગઈશાલ છત્રી લેવા આવેલા ખરા લેખકને આજે કાકાને બદલે સાહેબ કહ્યું એ ગયમું પરંતુ પરિસ્થિતિમાં એનાથી કોઈ જાતનો ફરક પડતો નહોતો એમ છતાંય થોડુંક સારું લાગે છે અને એ મનમાં વિચારે છે કે કેમ સાહેબ કીધું હશે પહેલાં દુકાનદાર પૂછે છે કે તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા ગઈ સાલ જ નહીં લેખકનો આ લેખક આ જવાબ આપે છે ગઈ સાલ જ નહીં ભાઈ એની પહેલાંની સાલ પણ છત્રી લેવા આવેલો ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી કે ભાઈ હું તો દર વર્ષે છત્રી ખરીદું એવું છે પરંતુ દર વર્ષે ગઈ સાલે તારી પાસેથી લીધેલી અને એની આગલી સાલ પણ લીધી પણ બીજી કોઈ દુકાનેથી પણ સાહેબ અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય અમારી છત્રી ખૂબ જ ટકાઉ હોય છે દુકાનદાર છે પોતાને ત્યાં વેચાતી જે વસ્તુ છે છત્રી છે એની વાત કરતાં કહે છે કે અમારી છત્રી છે ટકાઉ હોય છે એમ એક જ વર્ષમાં તૂટી જાય એવી હોતી નથી તો તમારી છત્રી તમારે નવી લેવી પડે એવું કેમ બને લેખક કહે છે કે તે હશે હું ના નથી પાડતો તમારી છત્રી ટકાઉ હશે જ પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી લેખકનું હાસ્ય નિરૂપણ છે હાસ્ય નિષ્પન્ન કરવાની જે કળા છે એ આપણને દેખાય છે કે ભાઈ તમારી છત્રી છે ટકાવતો હશે એની ના નહીં પરંતુ એ છત્રી મારી પાસે ટકતી નથી ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો લેખકે હાસ્યમાં એને વાત કરે છે વિનોદ કરતાં કહે છે કે ભાઈ તમે ખોવાય જ નહીં એવી છત્રી રાખો છો ત્યારે દુકાનદારનો જવાબ તમે પણ કહી શકો એવો જ હતો કે ભાઈ એવી છત્રી તો અમે નથી રાખતા પણ કદાચ કોઈ રાખતું કોઈ જ રાખતું હશે નહીં કારણ કે એવી છત્રી ન હોય કે જે છત્રી છે એ ખોવાય નહીં એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડે કે ભાઈ એવી છત્રી તો કોઈ ન રાખે પરંતુ એ ખુદ તમારે જ એવો કોઈ ઉપાય છે એ શોધી કાઢવો પડે અને લેખકને મનમાં એક બીજા વિચારો જે આવે છે કે પોતાના એક કુંવરને કાંટો ન લાગે એક રાજા છે રાજાના રાજકુંવરને એના કુંવરને પગમાં કાંટો ન લાગે એ માટે આખા રાજ્યની ધરતી ઉપર એણે ચામડું મઢી દેવા માટેનો હુકમ કર્યો અને રાજાને એક સમજદાર સમજુ માણસે આવી અને કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા અને કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે લેખક કહે છે કે આ રવિન્દ્રનાથ ટાગોરનું કાવ્ય છે જેમાં આવી આ વાત છે એ થઈ છે નાનકડી એક દોઢ જ લીટીમાં આખી એક વાત છે આપણને સમજાઈ જાય કે રાજા છે આમ તો રાજા વાજા અને વાંદરા એની વાત તો આમ થઈ ન શકે એટલે રાજાને કોઈ સમજાવવા તો ન જઈ શકે રાજાએ આદેશ કર્યો એક વખત કે મારા રાજકુંવર છે ગમે ત્યાં જાય એ કોઈ પણ ધરતી ઉપર ક્યાંય પણ પગ મૂકે તો એને કાંટો લાગવો જોઈએ નહીં એટલા માટે એણે આદેશ આપ્યો હુકમ કર્યો કે જાઓ બધી જગ્યાએ ચામડાથી જમીનને ધરતીને મઢી દો પણ એક સમજુ માણસ છે એ ચામડાના બૂટ છે એ કુંવર માટે સિવે આપે છે અને વાત છે અહીંથી સમજાઈ જાય એટલે રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યને ટાંકી અને લેખક કહે છે કે આપણે જગતને સુધારવાના મિથિયા નકામાં જે પ્રયત્નો છે એ છોડી અને ખુદે જાતે જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્યમાં આપ્યો છે તમને ક્યાંક એક કે બે ગુણમાં પ્રશ્ન પૂછાય છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો મિથ્યા એટલે કે નકામા પ્રયત્નો છોડી અને જાતને એટલે કે ખુદને સુધારવાનો ઉપદેશ છે એ કવિવર એટલે કે રવીન્દ્રનાથ ટાગોરે આ એમના કાવ્યોમાં એક ઉદ્દેશ આવો ઉપદેશ આપણને આપેલો છે અને આગળની વાત કે છત્રીની દુકાનના જે માલિકે છે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય કદાચ ટાગોર વિશે ખાસ કશું જાણતા પણ નહીં હોય પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાફા મારવાનું છોડી અને છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા એ ભાઈ તો બિચારા એમ થયું કે ચાલો હું સાહેબને કંઈક એવા ઉપાય શોધી આપું બતાવું કે જેથી કરીને એની છત્રી છે એ ખોવાય નહીં ખરેખર આવા ઉપદેશો આવા ઉપાયો છે એ નકામા છે એમની વાત મને સાચી લાગી પરંતુ જ્ઞાન મળવા માત્રથી કાંઈ વળતું નથી તમારી પાસે માત્ર જ્ઞાન હોય તો એનાથી કંઈ થતું નથી પરંતુ એ તમારી પાસેનું જે જ્ઞાન છે એને આચરણમાં મૂકવાનું હોય છે એનાથી કાર્ય કરવાનું હોય તો એ કાર્ય કરવું છે એ તો ખરેખર અઘરું છે ધોરણ સાતમાં હિન્દીમાં એક સરસ મજાનો પાઠ આવે છે કથની ઓર કરની કથની છે કહી દેવું એ ખૂબ સહેલું છે પરંતુ એ નિયમને પાળવો એ ખૂબ અઘરો છે એમ મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવું એ એ આમ અઘરું છે તો કોઈ ઉપાયો તમને બતાવે પણ એ ઉપાયોને અજમાવવા એ તો ખરેખર કઠિન હોય છે છત્રી ન ખોવાય એ માટે મેં કશાબ ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય લેખકે ઘણા બધા પ્રયત્નો કરી લીધા છતાં મારા સાનિધ્યમાં મારી પાસે કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતાં એને સહેજે વાર લાગતી નથી હવે છત્રી છે એ ચંચળ બનતી નથી એ તો નિર્જીવ છે પણ લેખકનો જ ભૂલકનો સ્વભાવ છે એને કારણે છત્રી છે એ ખોવાઈ જાય છે ભૂલીને ક્યાંક આવતા છે છીએ દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાયેલા છે લ્યો કરો વાત લેખક છે એ કહે છે કે હું નવી નવી છત્રી છે દુકાનેથી લાવું અને હજી ઘર સુધી પહોંચું કે ના પહોંચું ત્યાં રસ્તામાં ક્યાંક ને ક્યાંક એ છત્રી છે એ ખોઈ નાખી હોય એવું એક કરતાં વધારે વાર પણ એવા વિક્રમો છે એવા રેકોર્ડ છે એમના નામે છે તો હવે કેમ એની છત્રી એની પાસે રહીએ પેલો માણસ છે એ ઉપાયો બતાવે છે વિદ્યાર્થી મિત્રો હવેનો જે ટોપિક આવે છે તમને ચાર ગુણના જે મોટા પ્રશ્નો આવે આવે છે એમાં એ સવિસ્તર પ્રશ્નમાં એ ઉત્તર પૂછાય છે કે લેખકને બતા દુકાનદારે બતાવેલા જે ઉપાયો છે એ જણાવો તો અહીંથી ઉપાયોની શરૂઆત થાય છે શું કહે છે પહેલો ઉપાય કે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો એ દોરી સાથે છત્રીને બાંધો છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો વરસાદમાં ભીની થાય થયેલી જે છત્રી છે એ છત્રીથી શર્ટ તમારું ભીનું ન થાય એ માટે તમારા ઉપરના ભાગે એમાં ઓછાળ મીટી રાખવાનો હવે આવો આ પહેલો ઉપાય બતાવે બતાવે છે પેલો ભાઈ દુકાનદાર છે અને લેખક છે સાંભળે પણ છે એનો ઉપાયને બીજો ઉપાય શું બતાવે છે કે તમે છત્રીને સાચવવા તમારી સાથે ફરે એવો એક પગારદાર માણસ રાખો પોસાય કોઈ પગારદાર માણસ રાખો ના કેટલાક લોકો બહાર જવાનું હોય એટલા વખત પૂરતો જેમ પોતાના કોઈ વાહન છે એને માટે એક ડ્રાઈવર રાખે છે ડ્રાઈવરને કહે છે એમ તમે પણ આવો બે ત્રણ કલાક પૂરતો કોઈ પગારદાર માણસ રાખી લો કે જેને પગાર આપી દેવાનો અને એ તમારી છત્રીને સાચવી રાખે આ વસ્તુ પણ માની શકો કે સરળ છે તો કે નહીં અને ત્રીજો ઉપાય છે એ શું છે તો કે તમે ચાતુર્માસમાં ઘરે જ રહો ચાતુર્માસ એટલે ખાસ ખરેખર તો ચાર માસ પણ એ ચાતુર્માસને ચોમાસાના જે સમયગાળો છે એના જે મહિનાઓ છે ચોમાસાના એને ચાતુર્માસ કહેવાય તો કહે છે કે તમે ચાતુર્માસમાં ઘરે જ રહો એટલે તમારે છત્રીની પણ જરૂર ના પડે છત્રીની જરૂર ના પડે એટલે ખોવાવાનો પણ કોઈ પ્રશ્ન રહેશે નહીં અને ઘરે રહો એકટાણા કરો અને પ્રભુ ભજન કરો એટલે છત્રી ખરીદવી જ નહીં પડે અને પછી એ છત્રી ખોવાનો તો પ્રશ્ન જ રહેશે નહીં આમ ત્રીજો ઉપાય બતાવે છે જે પણ ખરેખર યોગ્ય નથી અને ચોથો ઉપાય બતાવે છે કે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને કાગળ લખી અને સામેની વ્યક્તિ છે એ જાણ કરી શકે હવે સારી વ્યક્તિ હોય તો જાણ કરી શકે નહીતર સરનામું નામ સરનામું જે લખેલું છે એના ઉપર રંગ કરી નાખે તો છેલ્લો કંઈક ઉપાય છે એ અલગ પ્રકારનો છે છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી બધી સલાહો લેખક કે છે કે મને મળી કેટલીક સલાહો તો મળ્યા પછીની પાંચ જ મિનિટમાં હું ભૂલી ગયો લેખક છે એનો ભૂલકનો સ્વભાવ છે એટલે કહે છે કે અમુક સલાહો તો ભૂલવા જેવી કદાચ ને હોય કે હું પાંચ જ મિનિટમાં એ ભૂલી ગયો કેટલીક સલાહોનો અમલ કરવા જેવું કરવાનું છે એ મને મુશ્કેલ પણ લાગ્યું પણ છત્રી ઉપર નામ સરનામું લખાવવાની જે સલાહ છે એ અમલ કરવા જેવું મને લાગે એટલે આ વખતે લીધેલી નવી જે છત્રી છે એના ઉપર મેં મારું નામ સરનામું વિગતવાર એના ઉપર એ બધી વિગતો લખાવે છે ટેલિફોન નંબર આવું બધું લખાવ્યું અને વરસાદના પાણીથી ભૂંસાઈ ન જાય એવા પાકા રંગથી પોતાનું નામ વિગતવાર સરનામું અને ટેલિફોન નંબર છે એ લેખક છે લખાવે છે તમને પ્રશ્ન પૂછાય છે કે કયો ઉપાય છે લેખકે અજમાવ્યો તો આ છેલ્લો ઉપાય છે એ લેખક અજમાવે છે અને એમાં એ પોતાની છત્રી ઉપર પાકા રંગથી પોતાનું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે લખાવડાવે છે અને મારો લેખક કહે છે કે મારો વિચાર તો તેમાં આખો બાયોડેટા પોતાની બધી જ ડિટેલ છે બધી માહિતી છે એ લખાવાનો હતો પરંતુ પોતે સંયમ રાખી જાય છે અને એવું કંઈ કરતા નથી તો આ પછીનો જે વિડીયો છે એમાં હવે આગળનો આપણે અભ્યાસ કરીશું